दलितों ऊपर થતા અત્યાચારો અને અમાનવીય વર્તન સામે દલિત સમાજમાં રોષ વ્યાપી જવા પામ્યો છે ત્યારે આ મામલે અનુસૂચિત જાતિ અત્યાચાર નિવારણ સમિતિ સુરેન્દ્રનગર અને સ્વયં સૈનિક દળ દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા પહોંચ્યા બાદ જ્યાં સૂત્રોચ્ચાર કરવા સાથે વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો। બાદમાં આવેદનપત્ર આપતી વેળાએ પોલીસ સાથે નિયમો બાબતે હઠાગ્રહ થતા પટાંગણમાં સામૂહિક ધરણાનો નિર્ણય લેવામાં આવ્યો। બાદમાં દલિત સમાજના આગેવાનોની સમજાવટથી મામલો થાળે પડ્યો। બાદમાં સુરેન્દ્રનગર કલેક્ટર ને સમઢિયાળા બાબતે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું। अपना SSD संगठन द्वारा अनुसूचित जाति समाज ना तमाम लोगों द्वारा कलेक्टर सुरेंद्रनगर ने जे देशभर में घटनाओं बनी रही है ने एमां खास करीने मणिपुर नी जे घटना जेमा पूरा देश नी तमाम लोगों ने खरेखर शरम लागवी जोईए, पोते शरम महसूस करवी जोईए। पण ए लाजवा ने बदले जाने के गाजता होय ए रीते के आवी घटनाओ तो बन्या ज करे छे અને એવી જે વાતો કરે છે તો એવા મુખ્યમંત્રી અને એમ કહેવાય કે ગૃહમંત્રી દેશના ગૃહમંત્રીએ પણ રાજીનામું આપવું જોઈએ। બીજું કે અહીંયા જે ઘટનાઓ આપણે સુરેન્દ્રનગરની વાત કરીએ એના વિરોધમાં પૂરા દેશભરમાં અને જે રાજકીય પાર્ટીઓ છે એ ખાસ કરી અને જ્યારે રાજસ્થાનની અંદર કોઈ એટ્રોસિટી બનતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી આગેવાની લઈ અને એ ત્યાં વિરોધ કરતી હોય છે કે એટ્રોસિટી ના થવી જોઈએ। જ્યારે ભાજપ શાસિત રાજ્યોમાં થાય ત્યારે કોંગ્રેસ એનો વિરોધ કરતી હોય છે, પણ અલ્ટિમેટ તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને OBC વર્ગના લોકો માઇનોરિટી સમાજનો આ દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી જે દમન થઈ રહ્યું છે એના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। સાથે સાથે અહીંયા એ આંકડો પણ હું આપવા માગું છું કે ભારતમાં જે આજ સુધીમાં જેટલા યુદ્ધો થયા છે અને એ યુદ્ધમાં જે શહીદ થયા છે એના કરતાં લગભગ 100 ગણા વધુ લોકો એટ્રોસિટીમાં એની હત્યા થઈ છે અને બળાત્કારો થયા છે। તો જાણે કે અનુસૂચિત જાતિ જનજાતિ સાથે આ સરકારો દ્વારા જામે કે યુદ્ધ લડાઈ રહ્યું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે અને સરકાર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતી નથી। હમણાં જ આપને ખ્યાલ હશે અહીં સુરેન્દ્રનગર જિલ્લાના સમઢિયાળા ચૂડા તાલુકાના સમઢિયાળા ગામનો બનાવ છે, તેમાં IG સાહેબની હાજરીમાં કલેક્ટર શ્રી અને SP શ્રીએ લેખિતમાં આપ્યું છે કે અમે આ પ્રકારે કાનૂની જોગવાઈ મુજબ કામ કરશું, પણ હજી એ પરિવારને આર્થિક સહાય એટ્રોસિટી મુજબ જે મળતી હોય એ મળી નથી। કલમ 4 પ્રમાણે જે પોલીસ અધિકારીઓ સામે જે એક્શન લેવા જોઈએ એ એક્શન હજુ લેવાના નથી। ત્યારબાદ જે ત્યાંના બીટ જમાદાર છે જે પહેલાં તો અમતદાર તરીકે લેવા જોઈએ કે જેને રજૂઆત થઈ જેની પાસે એને કામ સોંપવામાં આવ્યું છતાં પણ એને એક્શન ના લીધી, એના કારણે 2 દલિત હોનહાર, એ કોઈ દારૂડિયા નહોતા, એ કોઈ જુગારી નહોતા, એ કોઈ અસામાજિક તત્વો નહોતા, એક બિઝનેસમેન જેવા વ્યક્તિઓની માત્ર ને માત્ર જાતિવાદના કારણે હત્યા કરવામાં આવે છે અને આ કલેક્ટર અને SPA નો તમાશો જોઈ રહ્યા છે, સરકાર તમાશો જોઈ રહી છે અને કોઈ એક્શન જે લેવા જોઈએ એ એક્શન લેવાતા નથી। અને ખાસ અમારે એક એ પણ કહેવાનું છે કે આ અત્યાચારો જે સરકારની સેવામાં થઈ રહ્યા છે એને બંધ કરવામાં આવે, નહીતર તમે લોકોને કોઈને નક્સલવાદી નામ આપો છો, કોઈને ખાલિસ્તાની નામ આપો છો, તમે શું આ અનુસૂચિત જાતિ જનજાતિના હાથમાં પણ હથિયાર અપાવવા માગો છો? એટલો જ મારો સવાલ છે। જય ભીમ। પૂરમાં જે બનાવ બન્યો છે, જે ઘટના બની છે તે ખરેખર એક શરમજનક વાત છે। દર 2 દિવસે 25 જેટલી સંખ્યાઓના બળાત્કાર થાય છે
અને 12.5 જેવી સંખ્યાની અંદર દરરોજનો દરરોજ આ બનાવ બની રહ્યા છે. અત્યારે જે તંત્ર છે એ પણ એક મૌન સેવી રહ્યું છે. આ બનાવ જે બન્યો છે તે આખા દેશની અંદર આના ભડકા વાગી રહ્યા છે અને જેમ બને તેમ આનો ઝડપથી એ લોકોને જેટલા પણ લોકો આમાં છે એટલા લોકોની તાત્કાલિક ધરપકડ થાય અને સ્ત્રીઓને ન્યાય મળે એ બાબતની જો તકેદારી લે તો વધારે સારું છે. કારણ કે આ આપણે મેટ્રો ટ્રેનની જરૂર નથી કે પ્લેનની જરૂર નથી કે મિસાઇલની જરૂર નથી. કરોડો રૂપિયાનું જે બજેટ વાપરવામાં આવે છે મહિલાઓનું બજેટની જરૂર નથી. જે ચીર ખેંચાઈ રહ્યા છે અત્યારે એ પરિસ્થિતિ બહુ સંભાળવા જેવી છે અને એ પરિસ્થિતિની અંદર તંત્રને એલર્ટ થવાની જરૂર છે. કારણ કે આ જો અત્યારે આ લોકો કંઈક કરશે નહીં તો દિવસને દિવસે આવું બધા અત્યાચારો વધતા જશે. બીજી વસ્તુ એ છે કે આપણે સામાજિક રીતે અને અમુક સંસ્થા નવસર્જન ટ્રસ્ટ વતી આપણે એક કાર્યક્રમ પણ આપવાના છીએ કેન્દ્ર લેવલે. જેટલી પણ સામાજિક કાર્યકર્તા છે અને જેટલા પણ મહિલાઓ આવા આગેવાન છે એને આપણે સાડી આપવાના છીએ અને એ સાડીની અંદર આપણે જેટલા પણ બનાવો બન્યા છે અત્યાર સુધીના આઝાદી મળી ત્યારથી અત્યાર સુધીના તે બનાવો આપણે 5-60 હજાર બહેનોના ઉપર બળાત્કાર થયા છે અને એના તમામ લેખાજોખા આપણી પાસે છે અને એ બધું સાડીમાં છાપી અને આપણે તંત્રને તેમજ અત્યારનું જે કેન્દ્ર સરકાર ચાલે છે એને આપણે એલર્ટ કરવા માંગીએ છીએ કે તમારી જે સત્તા છે એના ઉપર આવું ચાલી રહ્યું છે એટલે આપણે આગામી આપણે કાર્યક્રમ દેવાના છીએ અને તમામ દેશના નાગરિકોને અને તમામ બહેનોને મારી એટલી વિનંતી છે કે હવે સહન કરવાની બહુ જરૂર નથી. જે કાંઈ થાય એના પ્રત્યાઘાત આપો અને તેનો ઉત્તર આપો તો જ વસ્તુ થશે, નહીં તો હવે પછી આ અત્યાચારો બંધ નહીં રહે.